સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ થવાનો જે સમગ્ર મામલો છે, મેરામણ ગોરિયા સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવા માટે પહોંચ્યા છે. આજે કેવિયેટ દાખલ કરશે મેરામણ ગોરિયા. પબુભાને સ્ટે ન મળે એ માટે આ કેવિયેટ દાખલ કરવામાં આવશે. પબુભા માણેકની અરજી સુપ્રીમ કોર્ટ 22 એપ્રિલે સાંભળવાનું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી તેમણે અરજી કરી છે. તેના પર આ અરજી પર સુપ્રીમ કોર્ટ 22 એપ્રિલે સુનાવણી કરવાનું છે. તો હિતેન વિટલાણી જોડાઈ ચુક્યા છે દિલ્હીથી અમારા સંવાદદાતા. હિતેન, જે રીતે સમગ્ર મામલો છે, પબુભાની અરજી પર 22 એપ્રિલે સુપ્રીમ કોર્ટ આ અરજીને સાંભળવાનું છે અને હવે મેરામણ ગોરિયા પણ કેવિયેટ દાખલ કરવા પહોંચ્યા છે, શું છે સમગ્ર મામલો, શું છે હાલના અપડેટ? બિલકુલ મિહિર, વાત કરીએ તો દ્વારકા બેઠક પર ચૂંટણી રદ થવાનો મામલો દિલ્હી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષ તરફથી અરજી કરવામાં આવી છે. શનિવારે જ પબુભા તરફથી સુપ્રીમ કોર્ટમાં જે છે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. તે પિટિશન આજે એક્સેપ્ટ થઈ છે. સુપ્રીમ કોર્ટે પબુભાની જે અરજી છે તે સ્વીકારી છે. પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 22 એપ્રિલે ડિટેલમાં સમગ્ર મામલે જે છે તે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. તો બીજી તરફ કેવિયેટ પણ દાખલ કરવામાં આવી છે મેરામણ ગોરિયા તરફથી સુપ્રીમ કોર્ટની અંદર. એટલે સીધે સીધું કહી શકાશે કે હવે 22 એપ્રિલનો દિવસ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે 22મીએ જ્યારે સુપ્રીમ કોર્ટ સાંભળશે તો બંને પક્ષોને એક સાથે સાંભળશે. પહેલાં જે પબુભા છે તેમની અરજી પર સુનાવણી હાથ ધરાશે, ત્યારબાદ સામેવાળા પક્ષનું મેરામણ ગોરિયાનું શું કહેવું છે, કયા આધાર પર તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી ચૂંટણી રદ કરાવી છે તે તમામ પક્ષને સાંભળશે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે કે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને કાયમ રાખવો કે કોઈ પણ પ્રકારનો સ્ટે પબુભાને આપવો ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર. આ તમામ ચુકાદો જે છે તે 22 એપ્રિલ બાદ જ સુપ્રીમ કોર્ટમાં જે છે જે સુનાવણી હાથ ધરાશે તે દરમિયાન જ સાફ થશે કે સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખે છે કે પછી કોઈ નવો ચુકાદો સુપ્રીમ કોર્ટ આ કેસમાં આપે છે. હાલાકી જે હિસાબે વાત કરીએ તો લગાતાર મેરામણ ગોરિયા શનિવારે કપિલ સિબ્બલથી લઈને તમામ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો સાથે તેમણે મુલાકાત કરી હતી. તો બીજી તરફ પબુભાએ પણ બીજેપીના તમામ વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના વકીલો સાથે સલાહ લીધી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. એટલે બંને પક્ષોએ તૈયારી પૂર્ણ કરી છે. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાના આધાર પર જ ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે લગાડ ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી રદ કરાવવામાં સક્સેસ મેળવી હતી. તે જ આધારે સુપ્રીમ કોર્ટમાં તેમણે કેવિયેટ દાખલ કરી છે કે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને આધાર રાખીને જ ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી રદ કરી છે. તો કોઈ પણ પ્રકારનો સ્ટે સમગ્ર મામલે લાગવો ના જોઈએ. પણ 22 એપ્રિલ બાદ જ હવે સાફ થશે કે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે. મિહિર જી, હિતેન આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો સુપ્રીમ કોર્ટમાં હવે 22 એપ્રિલ બાદ સાંભળવામાં આવશે બંને પક્ષની અરજી અને આ સમગ્ર મામલો દ્વારકા ચૂંટણીનો છે.